ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાત પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. અઢાર વર્ષથી વધુ વયના નાગરિકો માટે રસીકરણના મહાઅભિયાનનો પ્રારંભ. સુરતી લાલાઓએ અનેરા ઉત્સાહ અને ઉમંગ સાથે વેક્સિનેશન મૂકવા માટે લાઈન લગાવી. ગુજરાતની સ્થાપનાના પાવન પર્વ નિમિત્તે તારીખ 1 મેના રોજ 18થી વધુ વયના નાગરિકો માટે રસીકરણના અભિયાનનો સુરત શહેર જિલ્લામાં ભવ્ય પ્રારંભ થયો હતો. સુરત મહાનગરપાલિકાના વિવિધ રસીકરણ કેન્દ્રો તથા જિલ્લાના રસીકરણ કેન્દ્રો પરથી સુરતી લાલાઓએ સવારથી જ લાઈન લગાવીને ઉત્સાહ સાથે વેક્સિન મૂકાવી હતી. દેશની ઉજ્જવળ યુવા પેઢી આગળ આવીને ઝડપથી વેક્સિનેશન લઈને દેશને કોરોના મુક્ત બનાવે તે આજના સમયની માંગ છે. ક્ષેત્રપાળ એસ્ટેલ્ટન ખાતે સવારથી અનેરા ઉત્સાહ અને ઉમંગ સાથે યુવાનો વેક્સિનેશન મૂકવા માટે આવ્યા હતા. શહેરના ભાગળ ગોપીશેરી ખાતે રહેતા 20 વર્ષીય યુવા આયુષ શાહે કહ્યું કે મારા ઘરમાં સૌ કોઈ વેક્સિન મુકાવી છે. દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણથી બચવા માટે કોરોના વેક્સિન અને કોવિડ-19ની ગાઈડલાઇન્સ આપણા શસ્ત્રો છે. આપણે મેડિકલ સ્ટાફની જેમ જ દેશની સેવા તો નહીં કરી શકીએ, પણ હા, કોરોના વેક્સિન લઈને આપણે દેશ સેવામાં એક મહત્વપૂર્ણ યોગદાન આપી ભારતને કોરોના મુક્ત કરવામાં સહયોગ ચોક્કસ આપીશું. સૈયદપુરા બોરડીશેરી ખાતે રહેલા 35 વર્ષીય રોકી પટેલે કહ્યું કે જ્યારથી કોરોનાની વેક્સિન આવી છે ત્યારથી હું તેને મૂકાવવા માટે રાહ જોઈ રહ્યો હતો. પૈસા ખર્ચીને જો પ્રાઇવેટ હોસ્પિટલમાં વેક્સિન મૂકાવી આપે તે માટે 2-3 વાર જઈ આવ્યો છું. આજે સરકારે વિનામૂલ્ય રસીકરણ કરી રહી છે તો સૌ કોઈએ રસીકરણના અભિયાનમાં જોડાઈને સુરત શહેરને કોરોના મુક્ત બનાવવા હાકલ તેમણે કરી હતી. ડ્રાફ્ટમેન સિવિલમાં આઈટીઆઈ મજૂરા ગેટ ખાતે અભ્યાસ કરતા 23 વર્ષીય દિવ્યાંગ રવિન વ્યાસે કહ્યું કે મેં આજે રસી લીધી છે, મને કોઈ આડઅસર થઈ નથી. હું મારા બધા જ મિત્રોને ઝડપથી વેક્સિન લેવાનું કહીશ જેથી આપણે સૌ આ મહામારીમાંથી જલ્દી બહાર આવી શકીએ. સરથાણા વિસ્તારમાં રહેતા સ્મિત કુમાર નાયકે કહ્યું કે મેં તારીખ 30 એપ્રિલના રોજ આરોગ્ય સેતુ એપ્લિકેશનના માધ્યમથી રજિસ્ટ્રેશન કરાવી આજે ક્ષેત્રફળ અર્બન હેલ્થ સેન્ટર ખાતે વેક્સિન મૂકાવી છે. આ એપ્લિકેશનના માધ્યમથી તાત્કાલિક મારું રજિસ્ટ્રેશન થઈ ગયું. વધુમાં તેઓ કહે છે કે આ રસીથી મને કોઈ પણ પ્રકારની આડઅસર થઈ નથી. તેઓ જણાવે છે કે પોતાના મિત્રોને પણ સત્વરે રસી લેવાનું કહીશ. શહેરના સિટી લાઇટ વિસ્તારમાં રહેતી 26 વર્ષીય કીર્તિકાએ ગુગનાની જણાવે છે કે મેં આજે કોરોના વેક્સિન લીધા બાદ કોઈ આડઅસર થઈ નથી. હું ઘણા દિવસોથી વેક્સિન લેવા માટે રાહ જોઈ રહી હતી. જ્યારે સરકારે 18થી વધુ ઉંમરના લોકો માટે રસીકરણનો લાભ આપ્યો છે ત્યારે હું દરેક યુવાનોને અપીલ કરું છું કે શહેરને કોરોના મુક્ત બનાવવા માટે તત્કાલ રસી મુકાવે. મોરા ભાગળ ખાતે રહેતા 27 વર્ષીય વિનય મુકેશભાઈ પટેલે વેક્સિન લીધા બાદ જણાવ્યું કે હું આ દિવસની ક્યારથી રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે 18 વર્ષની ઉંમર ધરાવતા લોકોને વેક્સિન આપવાનું શરૂ થશે, જે ઘડી આજ આવી ગઈ છે. તારીખ 29 મેએ રજિસ્ટ્રેશન કરાવીને આજે રસી મુકાવી છે. કોઈ પણ અફવાઓથી દૂર રહીને સૌ કોઈ કોરોના કહેરને ડામવા માટે વેક્સિન મુકાવે તેવી અપીલ વિનય પટેલે કરી હતી. 8 વર્ષીય પ્રેશરથી બીમારીથી પીડિત સોનગઢના સુનિલભાઈએ 14 દિવસની સારવાર બાદ કોરોનાને આપી મહાત. 130 કિલોથી વધુ વજન અને 8-9 વર્ષની બ્લડ પ્રેશરની બીમારી હોવા છતાં પણ સિવિલમાં તબીબોના પ્રયત્નોથી સુનિલભાઈએ કોરોનાની જંગ જીતી. કોરોના કાળની શરૂઆતથી જ કોરોનાની સાથે અન્ય બીમારીથી પીડિત દર્દીઓ માટે કોરોના ઘાતક નીવડ્યો છે, પણ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના રહેવાસી સુનિલભાઈ કોરોના હરાવવામાં સફળ થયા હતા. સુનિલભાઈએ મેદસ્વીતાથી બીમારી સાથે બ્લડ પ્રેશર અને સાથે 50% કોરોનાનું ઇન્વેસ્ટમેન્ટ આવતા પરિવાર સહિત ચિંતામાં મુકાયા હતા, પરંતુ સિવિલ હોસ્પિટલના અનુભવી તબીબોની ટીમ દ્વારા એક સાથે ત્રણેય બીમારીની ટ્રીટમેન્ટ શરૂ રાખીને 14 દિવસના 130 કિલોથી પણ વધુ વજન ધરાવતા સુનિલભાઈને કોરોનાની માહાત આપવામાં સફળતા મેળવી હતી. કોવિડ સ્ટેમ સેલ બિલ્ડિંગમાં ફરજ પરના ડૉક્ટર સંદીપ કલકોત્રાએ વધુમાં જણાવ્યું હતું કે સુનિલભાઈ જ્યારે દાખલ થયા ત્યારે તેમનું ઓક્સિજન પણ લેવણ હતું ઘટીને 60% જેટલું મેન્ટેન રહેતું હતું. તેમનો આરટીપીસીઆર રિપોર્ટ કરાવ્યો હતો. રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે તેમનું સિટી સ્કેન કરાવતા સિટી સ્કેનમાં 50% કોરોનાનું ઇન્વોલ્વમેન્ટ હતું, એટલે તાત્કાલિક તેમને આઈસીયુ વોર્ડમાં બાયપેપ પર ટ્રીટમેન્ટ શરૂ કરી 46 વર્ષીય દર્દી સુનિલભાઈને છેલ્લા 8-9 વર્ષની બ્લડ પ્રેશરની બીમારી છે, સાથે તે મેદસ્વીતાની બીમારી હોવાનું તેમને વજન પણ 130 કિલોથી વધુ છે. તેમણે સારવાર કરાવી ઘણી મુશ્કેલ હતી, પણ કોવિડ ગાઈડલાઇન મુજબ રેમડેસિવિર ઇન્જેક્શનના ડોઝ આપ્યા, તેથી સાથે લોહી જામી જવાથી તેની પણ સારવાર શરૂ કરી અને અંતે 6 દિવસ આઈસીયુ વોર્ડમાં રહ્યા બાદ તબિયતમાં સુધારો જણાવતા તેમણે જનરલ વોર્ડ NRBM ઓક્સિજન પર શિફ્ટ કરાયા હતા. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, રમેશ સત્યની સાથે.
કોરોનાને મહાત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.